મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે સુરતથી. સુરતમાં ફાયર વિભાગની કડક કાર્યવાહી સામે આવી છે. 700 દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયર વિભાગની કડક કાર્યવાહી વચ્ચે આ સમાચાર મળી રહ્યા છે. ઋષભ અને લક્ષ્મી માર્કેટની 700 દુકાનો સીલ કરાઈ છે. રિંગ રોડ ખાતે આવેલ બંને માર્કેટની દુકાનોને સીલ કરવામાં આવી છે. ફાયર સેફટીના અભાવે 700 દુકાનોને સીલ કરાઈ છે, બંધ કરવામાં આવી છે. ફાયર વિભાગની આ કડક કાર્યવાહી સામે આવી છે. વારંવાર નોટિસ આપવા છતાં પણ ફાયર સેફટી ન કરાવવામાં આવી, ફાયર સેફટીની કોઈ વ્યવસ્થા ન હોવાથી 700 જેટલી દુકાનોને સીલિંગની પ્રક્રિયાનો સામનો કરવો પડ્યો છે. ઋષભ અને લક્ષ્મી માર્કેટની સ્થિતિ અત્યારે તમને બતાવી રહ્યા છીએ. રિંગ રોડ ખાતે આવેલ બંને માર્કેટની દુકાનો સીલ કરાઈ છે. તો તક્ષશિલા આર્કેડ બાદ પણ સુરતમાં જાણે દુકાનોના માલિકો છે તે કંઈક પણ પાઠ બોધપાઠ શીખવા નથી માંગતા તેવું અત્યારે કહેવામાં અતિશયોક્તિ નથી, કારણ કે ફાયર વિભાગે વારંવાર નોટિસો આપી તેમ છતાં પણ આ દુકાનોના માલિકે ફાયર સેફટી માટે કોઈ વ્યવસ્થા નથી કરી. ફાયર સેફટીના અભાવના પગલે જ આ સીલિંગની પ્રક્રિયા હાથ ધરાઈ. રિંગ રોડ ખાતે આવેલ બંને માર્કેટમાં ફાયર સેફટીના અભાવે 700 દુકાનો સીલ કરાઈ છે. તો ફાયર સેફટી નથી મૂકવામાં આવી, વારંવાર નોટિસો પાઠવવામાં આવી તેમ છતાં પણ. આજ મુદ્દે વધુ માહિતી મેળવીશું. અમારા સંવાદદાતા સંજય મહાન જોડાઈ ગયા છે. સંજય, શું વધુ વિગત પ્રાપ્ત થઈ રહી છે ફાયર વિભાગની આ કાર્યવાહીને લઈને? સુરતના ટેક્સટાઇલ માર્કેટ વિસ્તારમાં ફાયર સેફટીના અભાવનો મુદ્દો સામે ધરીને ફાયર વિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી અને 700 જેટલી દુકાનો સીલ કરવામાં આવી છે. અહીં જે ઋષભ ટેક્સટાઇલ માર્કેટ આપ જોઈ રહ્યા છો, આ ટેક્સટાઇલ માર્કેટ છે. અહીં 350 કરતાં પણ વધુ દુકાનો આવેલી છે અને તમામ દુકાનો જે છે એ સીલ કરી દેવામાં આવી છે. ખાસ કરીને ફાયર વિભાગ દ્વારા મધરાત બાદ આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ત્યારે સ્પષ્ટ જોઈ શકાય છે કે મુખ્ય દરવાજો જે છે ઋષભ ટાવરમાં પ્રવેશવાનો જે મુખ્ય દરવાજો છે આ દરવાજાને સીલ કરી દેવામાં આવ્યું છે અને નોટિસ પણ અહીં લગાવવામાં આવી છે કે સદર સંસ્થાની પ્રિમાઇસીસમાં પૂરતી સેફ્ટી સિસ્ટમ જ્યાં ત્યાં સીલ મારવામાં આવેલ છે. આ પ્રકારની કાર્યવાહી સુરતના બે ટેક્સટાઇલ માર્કેટો જે છે એમાં કરવામાં આવી છે. લક્ષ્મી ટેક્સટાઇલ માર્કેટમાં 250 કરતાં વધુ દુકાનો છે અને આ ઋષભ ટેક્સટાઇલ માર્કેટમાં 350થી વધુ દુકાન આવી છે. અહીં બેંક પણ આવી છે. આ તમામ જે દુકાનો છે ફાયર સેફટીનો અભાવ અહીં હતો એવું કહી શકાય અને એટલા માટે આ કાર્યવાહી જે છે એ કાર્યવાહી કરવામાં આવી છે. લોકોના ટોળા અહીં એકઠા થયા છે, વેપારીઓ આવી પહોંચ્યા છે, જે કર્મચારીઓ છે તે આવી પહોંચ્યા છે અને તેઓને સવારે અહીં પહોંચતા ખબર પડી કે જે દુકાનો જે છે એમની એ સીલ કરી દેવામાં આવી છે. આપણી સાથે વેપારી પણ જોયા છે જેમની દુકાન સીલ કરવામાં આવી છે, તેમનું શું કહેવું છે એ જાણવાની કોશિશ કરીશું. આપ બતાઈએ કે ક્યા હુઆ યહાં પે આપકી દુકાન સીલ કર ગઈ? હમારે કો માલમ હી નહીં હૈ, સુબહ આયા ને કે દુકાન સીલ હો ગયા. આપકો બોલતા હું, હમારે કો 4-5 દિન મે કે 10 દિન મે કોઈ સમાચાર નહીં હૈ કે યે આપકા સામાન હટા દો પૂરા માર્કેટ કો, કિસી કો ભી માલમ નહીં હૈ. એક મોલો ને આપકો બોલતા હું કે લોક કરકે વો सील करके चले गए. फायर विभाग का कहना है कि फायर सेफ्टी नहीं है जिसकी नोटिस भी दी गई थी लेकिन फिर भी नहीं. आपने बोला दिया हुआ था 3 महीने पहले दिया हुआ था, 2.5 महीना हो गया वो बात को. उसके बाद में तो बोलना चाहिए कि अभी हम काम चालू कर रहे हैं, थोड़ा माल हटा दो आपका. ऐसा हमारे को पास में समाचार तो आना चाहिए कि नहीं? वो हमारे पास में कोई समाचार नहीं है. आपको बोलता हूँ फायर ब्रिगेड ने फिर आपसे आपने कहीं वहाँ पे रजुआ की है अभी तक? नहीं, अभी तक कुछ नहीं किया हमने. आपकी जो कमिटी होगी उनको तो बताया होगा वो क्या करे? हमको हमारे को मालूम ही नहीं है. एक मान लो काम चालू हो गया, किसी को मालूम नहीं, व्यापारी को किसी को भी मालूम नहीं. आप क्या बताओगे? आपकी दुकान है यहाँ पे, क्या कितने अंदर स्टॉक जमा है आपका और सील किया गया है, अब आगे क्या होगा? माल मार्केट दुकानें सील नहीं है, मेन मार्केट का गेट है ना वही सील हो गया पूरी मार्केट का. और इसके अंदर मार्केट में फायर ब्रिगेड का काम चल रहा है, ऐसी बात नहीं है. पर एसएसएम वालों ने कम से कम 4-5 दिन का इनको देना चाहिए, वक्त देना चाहिए. पहले समाचार तो देना. कितने लोग यहाँ पे काम करते हैं, कितने व्यापारी है, कितनी दुकान है? 350 दुकान है आपको बोलता हूँ, लगभग 4-5 हजार पब्लिक होगा. फायर सेफ्टी अभी तक है ही नहीं, मुहैया करवाई नहीं आप लोगों ने? पहले से पाइपलाइन में थोड़ा सा काम बाकी है और उसका काम चल रहा है, उसका काम चालू है मार्केट में मेंटेनेंस का. જે પ્રમાણે વેપારીઓનો આક્રોશ જોઈ રહ્યા છો કે ફાયર સેફટીનું કામકાજ ચાલુ હતું પરંતુ નોટિસ આપ્યા વગર સીલ કરવામાં આવ્યું છે. ફાયર વિભાગ કહી રહ્યું છે કે નોટિસ વારંવાર આપવામાં આવી હતી છતાં ફાયર સેફટી ઉપલબ્ધ નથી કરવામાં આવી. ફરી એકવાર આપને બતાવી દઉં કે આજે ઋષભ
बात करवामां आवी हती। फायर सेफ्टी उपलब्ध करवानुं वारंवार कह्युं होवा छतां पण फायर सेफ्टी उपलब्ध करवामां जे वेपारीओ छे के कही शकाय के जे कमिटी छे टेक्सटाइल मार्केटनी તેમના દ્વારા ફાયર સેફ્ટી ઉપલબ્ધ નથી કરવામાં આવી આ પ્રકરણનું ફાયર વિભાગ કહી રહ્યા છે, પરંતુ વેપારીઓનું કહેવું છે કે જે પ્રમાણે સીલ મારી દેવામાં આવ્યું છે વેપારીઓને ભારે નુકસાન થઈ રહ્યું છે તેવું તેમની માંગણી તેઓ કહી રહ્યા છે। સુરતમાં ફાયર વિભાગ દ્વારા જે કામગીરી છે એ હજી પણ ચાલુ જ છે। અહીં પબ્લિક આપ જોઈ રહ્યા છો કે ટેક્સટાઇલ માર્કેટમાં કામ કરતા જે કર્મચારીઓ છે આ કર્મચારીઓ વહેલી સવારે પોતાની કામધંધા પર આવ્યા હતા, પરંતુ અહીં અમને પોતાની જે દુકાન છે દુકાન સીલ કરેલી જોવા મળતા તેઓ બહાર જ ઊભા રહી ગયા છે। હવે આ સીલ જે કરવામાં આવ્યું છે ક્યારે ખુલશે તેની રાહ તેઓ જોઈએ છે। હાલ તો કર્મચારીઓ અને વેપારીઓ જે છે 700થી વધુ દુકાનના વેપારીઓ બેરોજગાર બન્યા છે, તેમની દુકાનો છે ફાયર સેફ્ટીના અભાવે સીલ કરી દેવામાં આવી છે। જી સંજય, ફાયર વિભાગ દ્વારા કોઈ પ્રતિક્રિયા સામે આવી છે કે કેમ, જે પ્રકારે મોટી સંખ્યામાં ત્યાં વેપારીઓ એકઠા થયા છે અને સાથે જ તેઓ કહી રહ્યા છે કે ફાયર વિભાગ દ્વારા નોટિસ નથી પાઠવવામાં આવી, વારંવાર નોટિસ નથી આપવામાં આવી, બે મહિના પહેલાની તેઓ વાતચીત કરી રહ્યા છે કે બે મહિના પહેલા નોટિસ આપવામાં આવી હતી, ત્યારબાદ કોઈ પણ રિમાઇન્ડર નથી આપવામાં આવ્યું ત્યારે। તમારો સંપર્ક કપાઈ ગયો છે, પરંતુ અત્યારના મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે। બે માર્કેટ છે ત્યાં 700 જેટલી દુકાનો સીલ કરાઈ છે, ફાયર સેફ્ટીના અભાવે 700 દુકાનો સીલ કરી દેવામાં આવી છે। જોકે વેપારીઓ રોષ ઠાલવી રહ્યા છે, તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ફાયર વિભાગની જે કાર્યવાહી છે તે બિલકુલ યોગ્ય નથી, ફાયર સેફ્ટી માટેનું કામ જે છે તે ચાલુ છે અને અડધી દુકાનોમાં ફાયર સેફ્ટી તેની વ્યવસ્થા કરી દેવામાં આવી છે। જો કે સવાલ અહીં એ પણ ઉભો થાય છે કે જો ફાયર સેફ્ટીની તમામ સુવિધાઓ છે અડધી દુકાનોમાં ઉપલબ્ધ છે તો ફાયર વિભાગને આ કાર્યવાહી કરવાની ફરજ કેમ પડી?